બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના વેપારી મથક એવું થરા એપીએમસીમાં અમુક વેપારીઓ હતા. આ વેપારીઓએ ખેડૂતોના માલની ખરીદી કરી હતી, જેના કારણે હોબાળો મચી ગયો હતો. કાંકરેજ તાલુકાના વેપારી મથક થરામાં એપીએમસીમાં અમુક વેપારીઓએ ખેડૂતોના માલની ખરીદી કરતા હોબાળો મચી ગયો હતો, ત્યારે વેપારીઓ ભેગા મળીને તાત્કાલિક ધોરણે ખરીદી બંધ કરીને તોલ માપ બંધ કરવામાં આવ્યું હતું. ગત 1 નવેમ્બરથી TDS મામલે સરકાર દ્વારા 1 કરોડના ટર્ન ઓવર પર વિરોધ નોંધાવ્યો, પછી સતત 3 દિવસ સુધી માર્કેટ યાર્ડ બંધ રહેવા પામ્યું છે. મળતી વિગતો અનુસાર ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વેપારીઓએ TDS બાબત પર દિલ્હી વાળી પકડીને આખું મોવડી મંડળ PM મોદીને મળવા ગયું હોવાનું થરા વેપાર એસોસિએશનના મંત્રી રાજુભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું. એટલે ખેડૂતો માટે અને વેપારીઓ માટે TDSનો મુદ્દો માથાના દુખાવા સમાન બની ગયો છે. અને પછી જો કોઈ પણ વેપારી દ્વારા માલની ખરીદી કરવામાં આવશે તો ₹11,000નો દંડ વસૂલ કરવામાં આવશે તેવું વેપારી એસોસિએશનના પ્રમુખે જણાવ્યું હતું. જો કે આ TDS મામલો સમગ્ર ગુજરાતમાં સળગી રહ્યો છે, ત્યારે હવે સરકાર દ્વારા કેવી પ્રતિક્રિયા આપવામાં આવે છે તે જોવાનું રહ્યું. અને નવો માલ વેચે એને 11,000 રૂપિયા દંડ લેવાનો છે. તમારી જે હડતાલ છે કેટલા દિવસ સુધી આ ચાલશે? જ્યાં સુધી આ જે ચુકાદો નહીં આવી શકે ત્યાં સુધી અનિયમિત હડતાલ છે. બધા જો વેપારીઓને ચુકાદો મળી રહેશે તો ચાલુ કરવાની છે, એટલે આ ચાલુ નહીં થાય. દીપક પુરબિયા, GTV ન્યૂઝ, બનાસકાંઠા. સુરત શહેરમાં નેશનલ હાઈવેથી 200 મીટરમાં આપણા શહેરમાં સૌપ્રથમ સૌથી વિશાળ ઇન્ડસ્ટ્રીયલ એરિયા એટલે કે અલ્પાઇન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, જેમાં આપના બિઝનેસનો વિકાસ કરવા માટે મશીનરી અને પ્રોડક્શન માટેની ખૂબ જ સરળ રીતે ઉત્પાદન કરવા માટે અહીંયાની જગ્યામાં અનુકૂળ આવે એવો પ્રોજેક્ટ એટલે કે અલ્પાઇન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક. અમારા પ્રોજેક્ટમાં 5 કોમન પ્લોટ આપવામાં આવે છે, 40 ફૂટનો વિશાળ રોડ, વિશાળ એન્ટ્રી તેમજ એક્ઝિટ ગેટ, સમગ્ર પાર્કમાં CCTVની સુવિધા, ડ્રેનેજ લાઇન, RCC રોડ તેમજ સ્ટ્રીટ લાઇટ. શોપિંગ સેન્ટર અને રમણીય વાતાવરણ વચ્ચેનો પ્રોજેક્ટ એટલે કે અલ્પાઇન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક. ગિરનાર હોટલની પાછળ ટોલ પ્લાઝા પાસે નેશનલ હાઈવે નંબર 8, કામરેજ, સુરત.